ઉપયોગી બની રહેશે બરોબર છે મિત્રો થઈ ગયા છો ને તૈયાર તો ચાલો જોઈ લઈએ ની કેટલીક ઇમ્પોર્ટન્ટ માહિતી મિત્રો હવે મિત્રો વાત કરીએ આજના રોજ એટલે કે બાર ડિસેમ્બર ના રોજ ગુરુવાર ના રોજ

ઓગણપચાસ પચાસ ની આયુષ્યડુ અંદર મિત્રો એમનું રહેણાંક વિસ્તાર છે અને પદ્મ વિભૂષણ અને પદ્મભૂષણ આ બે એવોર્ડ થી એમને નવાજવામાં આવેલા છે વાત કરીએ અમે ઓગણીસો ને પાસઠ ની અંદર જન્મેલા આવા સંદર્ભે

તો એ પણ તમને ખ્યાલ રાખશે કે આજે બાર ડિસેમ્બરના દિવસે મિત્રો યુવરાજસિંહ છે એમનો પણ જન્મ થયેલો છે ઓગણીસો યાદ રાખજો વિમલ કોઢિયાલ છે મિત્રો સંસ્કૃત સંસ્કૃતના સાહિત્યકાર છે કોણ છે સંસ્કૃતના શ્રેષ્ઠ સાહિત્યકાર છે મિત્રો યુવરાજ સંદર્ભે વાત કરીએ તો ઓગણીસો એક્યાસી ની સાલની અંદર મિત્રો ચંદીગઢ અંદર તેમનો જન્મ છે એ થયેલો છે બે હજાર કરતા પણ મિત્રો વન ડે ટીમ સાત ના અંત અને બે હજાર આઠ દરમિયાન ઉપપ્રધાન તો જે કેપ્ટન છે એ તો રહ્યા છે પરંતુ એક ઓવર ની અંદર છ છકા ફટકારનાર એવા

અને ઓગણીસો મુંબઈ ની અંદર જોડાયેલી છે કે જે ગોર્ધન રામ ત્રિપાઠી છે એમનું ઉપનામ કયું છે તો ઉપનામ યાદ રાખજો ધુમકેચું છે ઘણી બધી પરીક્ષાની અંદર મિત્રો આ આપને પૂછાયેલું છે બરોબર છે મિત્રો તો આટલી માહિતી છે આપણે બાર ડિસેમ્બર ના જે જન્મેલા વ્યક્તિઓ છે તેના સંદર્ભમાં યાદ રાખીશું મિત્રો ભારતની રાજધાની કલકા ઓગણીસો ને અગિયાર ની અંદર આપણે વાત કરવા માટે જઈ રહ્યા છીએ કેટલાક જે પાશ્ચાત્ય સમય વીત્યો એ દરમિયાન આજના દિવસે એટલે કે બાર ડિસેમ્બર ના રોજ કઈ કઈ ઘટનાઓ છે બની છે તેના સંદર્ભમાં ભારતની રાજધાની કલકત્તાની અંદર હતી તેને દિલ્હીથી સ્થાનાંતરિત કરવામાં આવી મિત્રો ઓગણીસો બે વર્ષ પછી જે મળી આવ્યું હતું તેની ચોરી છે એ થઈ ગઈ જે મળી આવ્યું હતું ડિસેમ્બર ઓગણીસો ના રોજ મહત્વનો પ્રશ્ન અગાઉની પરીક્ષાની અંદર પૂછાયેલો છે મિત્રો લિયો નાર્દો કઈ ફિલ્મ સાથે સંકળાયેલું છે ખૂબ જ ફેમસ છે યાદ રાખજો ઘણી બધી બાબતો વિશે વાત કરીએ તો કઈ કઈ બાબત આવશે એમની લિયો નાર્દો દિંચી ની અંદર એક તો ક્યાંના હતા ઘણી બધી વાર પૂછાય છે ઇટલીના હતા તેઓ ક્યાંના હતા મિત્રો તો ઇટલીના લિયો નાર્દો દિંચી છે ઇટલીના એ વસ્તુ પણ ચોક્કસ યાદ રાખી લેજો ને ત્રેવીસ ઇટલીમાં પો નદી બંધ હતો અને જેના કારણે છસો લોકો ઓગણીસો સુડતાલીસ ની વાત કરીએ તો ઈરાની સાઈ સેના ઉપરથી પોતાની જે સત્તા છે એ હટાવાઈ ગઈ હતી અને નવી સત્તા છે એનો પ્રારંભ છે થયેલો હતો મિત્રો વાત કરીએ ઓગણીસો ક્યારે ગણતંત્ર બન્યું હતું ઓગણીસો ચોસઠ ના રોજ ઓગણીસો બાણું ની વાત કરીએ મિત્રો તો હૈદરાબાદ છે તેની અંદર હુસેનગરના તળાવ ની અંદર બુદ્ધ ની પ્રતિમા જે સૌથી મોટી છે યાદ રાખજો બુદ્ધની પ્રતિમા છે એ પ્રારંભ કરવામાં આવ્યું વાત કરીએ મિત્રો તો ઘટનાઓની સાથે મિત્રો આપણે બે એવી વ્યક્તિઓને યાદ કરશું કે જેમનું નિધન છે આજની તારીખે છે થયેલું છે કઈ છે એવી પ્રખ્યાત વ્યક્તિઓ કે જેમને આપણે બાર ડિસેમ્બર છે યાદ કરીશું છે અને જો લિપ વર્ષ હોય તો ત્રણસો ને સુડતાલીસ મો દિવસ તરીકે મિત્રો એને જાહેર કરી શકાય આપણે એની ગણતરી કરી શકાય હવે કયા કવિ છે તમે જાણો છો મેથિલી શરણ ગુપ્ત છે હિન્દી સાહિત્ય માટે જ પ્રખ્યાત એવું કવિનું નામ છે રાષ્ટ્ર કવિ ના રૂપમાં પણ તેમને ઓળખવામાં આવે છે પાંચ ની વાત કરીએ તો રામાનંદ સાગર રામાનંદ સાગર તમને ખબર હોય છે મહાભારત જેવી જે હિટ હિન્દી પિક્ચર અને ટેલિવિઝન ધારાવાહિકો કે સિરિયલો છે તેમના નિર્માતા અને નિશક હતા તો મિત્રો આ હતા આજના બાર સાથે સંકળાયેલા એવા મહત્વપૂર્ણ બનાવો કે ઘટનાઓ આઈ થિંક તમને આ ઉપયોગી બન્યો હશે કોઈ આપના મનની અંદર કમેન્ટ હોય તો એ ચોક્કસ અમને કમેન્ટ બોક્સની અંદર જણાવજો અને જે કોઈ ક્વેરીસ હોય તો એ પણ તમે જણાવી શકો છો કોઈ સજેશન પણ અમને આપી શકો છો આ આ વિડીયોને શેર કરી દેજો લાઈક કરી દેજો અને ચેનલ માં નવા હોય તો સબ્સ્ક્રાઇબ પણ ચોક્કસ કરી દેજો થેન્ક યુ સો મચ મિત્રો ફરીથી મળશું એક નવા લેક્ચર સાથે